એમના ભજન બનતા હોય તો ઉદયપુરથી ના ગાળિયા કેટલાય ઉભા વાંડા જેવા રખડે છે, એક થી નો બને. ભજન જ્યાં જ્યાં છે ને બાપુ, આ વાતો આ ભજન ક્યારે બન્યો? નાચ સંપ્રદાય નો સાચો વિલના. એક વાર વસ્તીમાં વિચારવા માટે નીકળે વિરનાથ બાપુ, નાથ સંપ્રદાય નો બાપુ, ટોચ નો સંપ્રદાય, ચોવાળિયા કોળી. ફરતા ફરતા એ ગામડા ગામ ને મારી ઘરે આવે અને બરોબર દી આ સમવાનો સમય, અને કોક ને પૂછ્યું કે ભાઈ મારે રાત રોકાવું છે અને હરિહર કરવું છે, કોઈ ઘર ખરું કરું કરું. એટલે જુવાનીઓ બેઠા હતા ને, જુવાનીએ એમ કે સાધુ છે, સાધુ ની મસ્કરી કરી એક રામલો કરીને ચોવાળિયો કોળી ગામ મારે શિકાર નો ધંધો કરું કરું. હા લા તેતરા મારે. જુવાનીએ કીધું કે બાપુ આમ છેલ્લે હેલે જાવ, રામજી કરીને ઘર છે, અહીંયા બધા બાવા સાધુ આવે. બાપુ ગયા આમ ફળિયામાં જ્યાં ગયા ને, ખેડૂત હોય તો આપણને ખબર પડી જાય, ખેતીના સાધનો ફેર્યા હોય, માલ ઢોર રાખતો હોય તો માલ ઢોર ની આપણને ખબર પડી જાય કે માલ ધારી લાગે છે. હવે ચોરી શિકાર કરતો હતો તો જાળું ટીંગા દીધી ને બંદૂક ટીંગા દીધી ને બધા શિકાર ના હથિયાર ટીંગા દીધા. બાપુ વિચાર કરવા માંડ્યા કે આ જુવાની આ મને અંધા ખોટી જગ્યાએ ભરાવી દીધું હતું. એટલે કે રામભાઈ કોણ નામ? કે બાપુ મારું નામ આવો સીતારામ. સીતારામ કીધું ને બાપુ સમજી ગયા કે આની આંગળી પકડવા વાળો નથી, નકર માણા તો આવી છે. જો બાબુ સંત ને બાપુ સંત ની ટકોર જ હોય, આખી જિંદગી ભણાવવાના નો. એટલે બાપુએ કીધું ભાઈ મારે હરિયર કરવું છે, રાત રોકવું છે, રામલો ના પાડે છે. કે બાપુ હું તો પારધી જેવો પાપી માણસ છું, મારું અનાજ હું તમને ન ખવડાવું, પણ તમને રોટલાની વ્યવસ્થા કરાવી દઉં. એ કે ના તારા જ ઘરનું ખાવું છે. અહીંયા રોકાણા અને રોટલા પાણી બનાવ્યા, વાળું કરી અને ફળિયામાં ખાટલા નાખીને બેઠા છે. આજુબાજુના ભાભલા બધા આવ્યા ડોવા અને ડાયરો જાયમો, અને બાપુને કીધું બાપુ કઈક સત્સંગ કરો, અમે તો પાપી છે, પારધી જેવા છે, કઈક બે વાતો હારી કરો તો જીવનમાં કઈક અમારો ઉદ્ધાર થાય. એ બાપુ સત્સંગ કરે છે, ડાયરો આખો જામી ગયો છે. એ અડધીક રાત નો સમય થયો ને બાપુ, રામલા નો દીકરો બહાર વાડામાં ગયો. એ વાડામાં ગયો ને એરો અભડી ગયો બાપુ. આ તો કસોટીઓમાંથી પાર ઉતરે ને ત્યાં આ દુનિયા ગાણા ગાય છે. એમ નામ બાપુ પીડા નથી, રોવે છે આખી દુનિયા, કર્યું કઈ નથી, દાણા જોર આવે છે. આમાં માતાજી ને ભૂવા કરે શું? આપણા ગરડન ખાવા ધાન નતું તો એ દાણા ન જોર આવ્યા. એટલે પણ આ ખા આ માણા બનાવીને મોકલ્યા, બે ટાઈમ રોટલા નું તો કઈ દાણા જ આમને શું નડે છે તો એનો બોલ્યા. અત્યારે કરોડપતિ ની દીકરા બાપુ દાણા જોર આવા લાઈન માં ઉભા બોલો. આપણે એમ થાય કે આમને હજી શું ઘટે છે? ઈ કે છે રાતના 12 વાગ્યાનો સમય થાય ને દીકરાને એરો આપડી ગયો, દીકરો લથડિયા મારતો ઘરમાં આવ્યો અને ઘરમાં પહોંચ્યો ને બાપુ ચકરી ખાઈને દીકરો પડી ગયો ને ખોળિયામાંથી જીવ નીકળી ગઈ. રામલાના પત્ની ઘરમાં અંદર બેઠા છે, ડાયરાની વચ્ચેથી ઇશારો કરી અને રામલાને બોલાવે છે. અને રામલાને અંદર બોલાવી રામલાને કહે છે કે આપણા દીકરાને એરો આપડી ગયો, દીકરો ગુજરી જઈ ગયો. ત્યારે રામલો કહે છે આપણે ઘણા એના જીવ કાઢી લીધા છે, આજ આપણા ઘરે એક સાધુ આવ્યો છે, એક સંત આવ્યો છે, એ ઢાંકીને મૂકી દે, હવારે જે વિધિ થાય એ કરી નાખશું, પણ જો આંખ માંથી આવડું આવ્યું રોઈ ને તો હું તને મારી નાખીશ. દીકરાને ઢાંકીને મૂકી અને દીકરાનું માથું ખોળામાં લઈ અને જનેતાએ રાત કેમ કાઢી છે? રામલો ડાયરામાં આવી બે ગયો, સત્સંગ થાય છે, આજુબાજુમાં હવાર પડવા આવ્યું, રાત ફૂટી અને આજુબાજુમાં ખબર પડી કે રામલાનો દીકરો ગુજરી ગયો, રામલાનો દીકરો ગુજરી ગયો. ફાળિયા ખભે કરી કરીને રામલાના ઘર બાજુ બધા મીડિયા આવ્યા. એટલે બાપુ પૂછે છે રામલાને કે આ બધા શું ફાળિયામાં આંટા મારે છે? એ કે બાપુ હવે હવાર પડવા આવ્યું છે, તમારે નીકળવું હોય નીકળો. એ કે પણ તું કહેતો ખરો આ બધા શું આંટા મારે છે? અને આખી રાત ના બાપુ આંગડા રોકી રાખેલા હોય, જેમ તળાવ ની પાર માથે પાણી આમ આમ થતું હોય, પછી પાર તૂટે અને જેમ હડાડાટી બોલાવે પાણી, એમ બે આંખો માંથી તારો મળી થવા. બાપુ બાપુ મારો એક નો એક દીકરો રાતે એરો આવડી ગયો, મારો દીકરો ગુજરી ગયો. હે કે મારો દીકરો ગુજરી ગયો, અને તેથી આ ભારત નો સંત એમ કેતો હોય કે હું ગિરનાર નો સાધુ તારા ઘર નો એક પટકો રોટલો ખાતો છે અને દીકરો બેઠો ન થાય તો દુનિયામાં બાવા ને ઓળખે કોણ? ક્યાં તારો દીકરો? એ અંદર રૂમ માં ગયા, એ દીકરા ને બાપુ પાણી છાંટ્યું અને દીકરો બેઠો થયો.
એ દીકરો તો બેઠો થયો, હું રામલાને ખટાકો બોલી ગયો કે આ બાવાને જવા ન દેવાય. એમ બાપુ એક વીજળીના ચમકારે મોતી પરોવાની વાત આવડી, આ છે બીજી કઈ છે નહીં. બાપુના પગ પગડ્યા, બાપુ મને આ સમજાવો, મને તમારા તમે મારા ગુરુ બનાવો, મને ગુરુ નો ઉપદેશ આપો, મને આ માર્ગ બતાવો. બાપુ ના પાડે છે, ભાઈ સમય સમય નું કામ કરે, મને મારું કામ કરવા દે, તું તારું કામ કરી. ના બાપુ હું તમને જવા નહીં દઉં. બાપુએ કંઠી બાંધીને ઉપદેશ આપ્યો, જે કઈ આપવાનું હતું આપીને કીધું કે જો હવે શિકાર ન કરતો, કે ના બાપુ હું ન કરું, અને શિકાર કરવાનું બંધ કર્યું. બાપુ નીકળી ગયા. 400 મહિનાનો સમય થયો એટલે બાપુ ને એમ થયું કે હારો કઈ હમાચાર નથી, અહીં આવ્યો નથી, શું કરતો હોય છે. એટલે બાપુ ને એકવાર ફરીને આવવાનું મન થયું. નાથ સંપ્રદાય નું સાધુ છે ને ભાઈ, સંતો એવું કહે છે કે ગમે એનું રૂપ લઈ શકે, કારણ કે ટોચ નો સંપ્રદાય ભાઈ, એ સિંહે બની શકે, રોજે બની શકે, વાઘે બની શકે, હાથીએ બની શકે. આ ભજન ની એક તાકાત, કારણ કે ન સમજાય ને આપણે સમજાવાય નથી, આ ભજન સમજાય એની માટેની વાત છે. એટલે બાપુ ગામના પાદર માં આવ્યા ને, એટલે બાપુ ને વિચાર્યો કે રામલા નો શોખ શી નો હતો, કે એને શિકાર નો શોખ હતો. એટલે એમ કે એવું કઈ જાનવર બનવું, અને કોક એને સમાચાર આપે એની દાને બગડે છે, નથી બગડતી. એટલે હરણ કે રોજ કે કઈક એવું જાનવર બન્યા, અને ગામના પાદર માં આટા મારે છે, એમાં જોવાની ગામના જોઈ ગયા. ખોટું તમારે ન કરવું હોય, આ દુનિયા કરાવે. ઈ જોવાની હવે જોયું ને, એ કે આ રામલાય બધું મૂકી દીધી, નગર ગામના પાદર માં આવો શિકાર કોઈ દી હોય. અને ઈ રામલા ના ઘરે જઈને કીધું, એ રામલા, એ કે આયલા જાપે જોતો કરો શિકાર કેવો છે. કે ના ભાઈ, હવે શિકાર મારે ન કરાય, મારા ગુરુ ની ના છે, હું શિકાર ન કરું. એ કે પણ ન કરતો કઈ નહીં, પણ હાલતો કરો, જોતો કરો. અને આમ જ્યાં જોયું ને બાપુ, આ તો બાપુ ભજનાનંદી પુરુષો નો પ્રતાપ, તમને મને ક્યાંય ગોથા ગૌરવી દે. આમ જ્યાં જોયું ને, શિકાર ને વાય રામલો, એક બે ત્રણ પાંચ હાથ ભડાકા કર્યા, શિકાર વિયોઈ ગયો. શિકાર થયો નહીં. એને એમ થયું ખાલી બહુ કરી, આજ નો પડ્યું હતું બંધુ ખારું હતું, કે આ શિકાર તો થયો ને. એ ઘેરે આવ્યો ને, એક ભાઈ આવીને બેઠે, કે રામભાઈ તમારું નામ? તો કે હા. કે હું ગિરનાર માંથી આવ્યો છું, બાપુ એ સમાચાર મોકલાવ્યા છે કે આંટો મારી જાય. રામ લો કે આજે જ બંદૂક ઉપાડીને આજે જ સમાચાર આવ્યો, એક દી વેલા આવ્યો હતો. ઈ ના ઈ બધું કે પાણી પીવો નો રહ્યો ને ઉપડ્યો ભાઈ. અને ત્યાં જો ને બાપુ, બાપુ ના આખા શરીરે પાટા બાંધેલા. ઈ રામલો કે છે, બાપુ અમે તો પારધી જેવા છે, અમે તો પાપી છે, અમારે તો ભોગવવાનું હોય, પણ તમે હું આટલા બધા પાટા બાંધ્યા, તમને એની પીડા છે. અને પછી બાપુ એ પાટા ખોલે, આમ ચીપિયાની અણીએ થી ગોળીઓ કાઢી, એક બે ત્રણ પાંચ ને હાથ કરીને કે આ તારી બંદૂક ની છે બીજાની. અને ભાઈ રામલાલ હવા કોયો કરે, મારા ગુરુ પાસે મેં ભડાકા કર્યા. અને ત્યારે બાપુ બાપુ એની માથે ચડી જાય, ચીપી લે કે હોય જારે કે હવે તને ઠામ મારી નાખી. ઈ કે બાપુ હવે મારી નાખો તો મારું મહાને આ મારું ઘરે આ. અને અહીંયા બાપુ રામલો વાણી કરે, ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતા, મારા ગુરુ એ મને શબ્દ સુનાયો. અને પછી કહે છે કે હું મારા દેહ ના ચામડા ઉતારીને જોડા કરીને પહેરાવું તોય હું ગુરુ શિષ્ય ની નાતા ની હજી આપણને ખબર જ નથી. ભલા ભલા